એમની જાહેરાતની સાથે જ એક મહત્વપૂર્ણ ગતિવિધિ પણ આવનારા દિવસોમાં મુખ્યપ્રધાનની નિમણૂક બાદ મંત્રીમંડળમાં આવશે ધરખમ ફેરફાર. નાયબ મુખ્યપ્રધાનની પોસ્ટ પણ હટાવાઈ શકે છે. આ મોટી ફોર્મ્યુલા પર કામ કરવામાં આવી રહ્યું છે, વિચારણા કરવામાં આવી રહી છે. પાટીદાર મુખ્યપ્રધાન હોય ત્યારે ડેપ્યુટી સીએમ પદ કોને અપાશે? અનેક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. મુખ્યપ્રધાનની નિમણૂક બાદ મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફાર. નવા ચહેરા હશે, યુવા ચહેરા હશે, કયા સમીકરણોને ધ્યાનમાં રખાશે? નાયબ મુખ્યપ્રધાનની પોસ્ટને પણ હટાવાઈ શકે છે. પાટીદાર મુખ્યપ્રધાન હોય ત્યારે ડેપ્યુટી સીએમનું પદ પાટીદારને ન આપી શકાય, કારણ કે એ સમીકરણોને સાધવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે નીતિન પટેલ માટે આવનારા દિવસોમાં કઈ રીતની રાજકીય જવાબદારીઓ હશે તે પણ મહત્વનું બની રહેશે. નાયબ મુખ્યપ્રધાનની પોસ્ટ હટાવાઈ શકે છે. જો પાટીદાર મુખ્યપ્રધાન હોય તો ડેપ્યુટી સીએમનું પદ પાટીદારને ન આપી શકાય. આ ફોર્મ્યુલા પર જો વિચારણા કરવામાં આવશે અને તેની પર કોઈ નિષ્કર્ષ આવશે તો નીતિન પટેલનું શું, તે પણ સવાલ અત્યારે ચોક્કસથી થઈ રહ્યો છે. નીતિન પટેલે ટીવી 9 સાથેની વાતચીતમાં કોઈ પણ પ્રકારનું નિવેદન આ મુદ્દે આપવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ ત્યાંથી રવાના થયા હતા. તેવામાં હવે કઈ ફોર્મ્યુલા પર ડેપ્યુટી સીએમ પદની જાહેરાત થશે તો થશે, તે એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. મુખ્યપ્રધાનની નિમણૂક બાદ મંત્રીમંડળમાં પણ મોટો ફેરફાર અને મનાઈ રહ્યું છે કે અત્યારના જેટલા પણ મંત્રીઓ છે તેમાંથી મોટાભાગના નેતાઓના નામ કપાઈ શકે છે. અમારા સંવાદદાતા કિંજલ સતત આ મુદ્દે અપડેટ આપી રહ્યા છે. કિંજલ, એક ચોક્કસ ફોર્મ્યુલાને આધારે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય છે. જ્યારે સીએમ પાટીદાર હોય તો ડેપ્યુટી સીએમ પાટીદાર ન હોઈ શકે, ત્યારે હવે નીતિન પટેલના જે રાજકીય જવાબદારીઓ હશે તેમાં શું ફેરબદલ થઈ શકે છે અને મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફારો, શું સંભાવનાઓ? જી શિવાની, ખૂબ ધરખમ ફેરફાર આગામી દિવસમાં મંત્રીમંડળમાં આવી શકે છે. ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા હતી એ 5 વર્ષ પહેલા ગુજરાતમાં લાવવામાં આવી હતી, કારણ કે તે સમયે જે નામ ચાલતું હતું આનંદીબેનના ઉત્તરાધિકારી તરીકે સીએમની ખુરશીમાં નીતિન પટેલનું નામ ચાલતું હતું. અને જે પ્રકારની ઘટના આજે બની, બિલકુલ એ જ પ્રકારની ઘટના એ દિવસે પણ બની હતી. કોર કમિટીમાં છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હતો અને વિજયભાઈ રૂપાણીને સીએમ બનાવવા પડ્યા હતા. તે વખતે આનંદીબેનનો આગ્રહ હતો કે જો સીએમ તરીકે વિજયભાઈ રૂપાણીને બનાવવામાં આવે છે તો ડેપ્યુટી સીએમની પોસ્ટ નીતિનભાઈને મળવી જ જોઈએ. આ એક આગ્રહ હતો અને તેની સાથે પાટીદારોનો જે જુવાળ હતો, પાટીદાર આંદોલન ચાલતું હતું, એ તમામની વચ્ચે પણ નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે ડેપ્યુટી સીએમ એ આખી જે પોસ્ટ હતી એ રાજ્ય સરકારમાં, ભાજપની સરકારમાં નીતિન પટેલ માટે એક કઈ, અથવા તો કહી શકાય પાટીદારોને સાચવવા માટે જે તે સમયે સંજોગના આધારે લેવામાં આવી હતી, કેમ કે સીએમ એ અન્ય જ્ઞાતિના હતા. હવે જો આપની પરિસ્થિતિ પર ધ્યાન આપીએ તો આજે રેસમાં જેટલા પણ નામ શિવાની ચર્ચાઈ રહ્યા હતા, તમામ નામનો છેદ ઉડી ગયો જ્યારે ભૂપેન્દ્ર પટેલનું નામ આવ્યું. ભૂપેન્દ્ર પટેલને પોતાને આ વાતની ખબર નથી, કેમ કે જે રીતે તે ધારાસભ્યની બેઠક હતી અને ત્યાં પણ તે છેલ્લી ખુરશી પર બેઠા હતા, એટલે સ્વાભાવિક રીતે પોતે પણ તમામ વાતથી અજાણ છે. ચોક્કસ તાલસ સ્વભાવ છે, લોકોની વચ્ચે છે અને વહીવટી તેમની પકડ પણ છે, કેમ કે ઔડામાં પણ તેમણે કામગીરી કરી છે, કોર્પોરેશનમાં પણ તે રહી ચૂક્યા છે, એટલે એક પકડ તે ધરાવી રહ્યા છે, પરંતુ પોતે પણ અજાણ હતા. પરંતુ જ્યારે પાટીદાર સીએમ બનતા હોય સ્વાભાવિક રીતે ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે પાટીદાર નેતા ન હોઈ શકે. અહીંયા સૌથી મોટો સવાલ શિવાની એ પણ સમજવાનો છે કે નીતિનભાઈનો પોર્ટફોલિયો હવે શું રહેશે. તેનું કારણ છે કે જેમ સીએમ તરીકે વિજયભાઈ રૂપાણી અત્યાર સુધી કાર્યરત હતા, તે જ રીતે ડેપ્યુટી સીએમ તરીકે નીતિનભાઈ પટેલ કાર્યરત હતા. 5 વર્ષની ઉજવણી સીએમ ડેપ્યુટી સીએમની કરવામાં આવી હતી, ન માત્ર ભાજપ સરકારની પરંતુ સીએમ ડેપ્યુટી સીએમની સરકારની 5 વર્ષની ઉજવણી થઈ છે. રાજીનામું હાલમાં તમામ લોકોએ આપી દીધું છે, નવા મંત્રીમંડળનું ગઠન છે તે પણ આગામી 48 કલાકમાં થઈ જવાનું છે. પરંતુ તે સમયે જો નીતિનભાઈને ડેપ્યુટી સીએમ નથી બનાવવામાં આવતા તો તેમને મંત્રીમંડળમાં રાખવામાં